नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय गुजराती पाठ चार बे खाणानो परिग्रह, जेमना लेखिका छे मनुबहेन गांधी अने साहित्य प्रकार छे प्रसंग वर्णन, भाग एक में आपणे अभ्यास करीशुं। तो दरेक विद्यार्थी पाठ्यपुस्तक में पाठ चार बे खाणानो परिग्रह खोलीने तैयार राखे। विद्यार्थी मित्रों, पेज नंबर 19, बे खाणानो परिग्रह, जेमना लेखिका छे मनुबहेन गांधी। तो सौ प्रथम आपणे तेमनो परिचय मेळवी लईए। विद्यार्थी मित्रों, तमे पण पाठ્યમાં ધ્યાન આપજો, પેજ નંબર 19 માં કે મનુબહેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો। તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ જસવંતલાલના પૌત્રી હતા। બાપુના અંતેવાસી રહેલા મનુબહેને બાપુના જીવન પ્રસંગો સુંદર શૈલીમાં નિરૂપ્યા છે। વિરાટ દર્શન અને બાપુ મારી માં તેમના જાણીતા પુસ્તકો છે। વિદ્યાર્થી મિત્રો, આ હતો તેમનો પરિચય। તો અહીં બે ખાનાનો પરિગ્રહ, પરિગ્રહનો અર્થ અહીં સંગ્રહ કરવાનું માનસિક વલણ, અથવા તો અહીં એનો અર્થ થશે ખપ કરતાં વધુ વાપરવું, જરૂરિયાત કરતાં વધુ વાપરવું, એવો અહીં તેનો અર્થ થાય છે। આ પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનુબહેન ગાંધીજીની સગવડો અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બાના બે ખાના માગી લે છે। હવાઈ જહાજની મળતી સગવડને નકારીને, એટલે કે ના પાડીને, બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા। મનુબહેને બે ખાના માગ્યા છે એવી બાપુને ખબર પડતા પૌત્રીને બાપુ ઠપકો આપે છે, તેમજ સ્ટેશન માસ્તરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે છે। પોતાના ખપ કરતાં વધારે વાપરવું અને એને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે। અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉપસે છે। અહીં તમે પાઠનું વર્ણન આપેલું છે કે આ પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનુબહેનને એવું વિચારીને બે ખાના વધારે માગી લે છે, પણ આ બાપુ છે, મહાત્મા ગાંધી છે, એ શું કરે છે કે એને તો હવાઈ જહાજની મળતી સગવડને પણ તેને ના પાડી દે છે અને ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખે છે। તો આ બધું ધ્યાનમાં રાખીને મનુબહેને બે ખાના વધારાના માગ્યા હોય છે। જ્યારે આ વાતની જાણ બાપુને થાય છે ત્યારે પૌત્રી મનુબહેનને ઠપકો આપે છે અને સ્ટેશન માસ્તરને બોલાવીને એક ખાનું છે એની સગવડ સ્વીકારવાની ના પાડી દે છે કે જેટલી જરૂર છે એટલું જ વાપરવું જોઈએ, ખપ કરતાં વધુ વાપરવું એ ગાંધીજી બાપુજી છે એ હિંસા ગણાવે છે। એટલે તો એ પ્રજાના સાચા પિતા તરીકે આ પ્રસંગ વર્ણનમાં તેની છબી ઉપસી આવે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ। ઈસવીસન 1947ની 13મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નો આખલીને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી પહેલ વહેલું જ લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું થયું। યજ્ઞનો અર્થ અહીં શું થશે? લોકસેવાનું કાર્ય। અહીં યજ્ઞનો અર્થ થશે લોકસેવાનું કાર્ય અને ઝંપલાવ્યું એટલે સાહસપૂર્ણ કામ કરવું, કે 1947ની 30મી માર્ચના રોજ લોકસેવાનું કાર્ય કરીને પહેલાં જ વહેલા લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું થયું। વાઇસરોય તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા। અહીં વાઇસરોયનો અર્થ શું થશે? તો કે અંગ્રેજોના સમયનો ભારતનો સર્વોચ્ચ અંગ્રેજ અધિકારી। વાઇસરોયનો અર્થ શું થશે? અંગ્રેજોના સમયનો ભારતનો સર્વોચ્ચ અંગ્રેજ અધિકારી। એને ગાંધીજીને બોલાવવા માટે વિમાનમાં કહે છે કે ભાઈ તમે સ્પેશિયલ વિમાન
તેના માટે તૈયાર રાખે છે. પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય? ગાંધીજી આવું વિચારતા કે જે વિમાનમાં કરોડો ગરીબો આ મુસાફરી કરી શકતા નથી એ મારાથી એમાં કેમ બેસાય, એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો. ઇનકાર કર્યો એટલે કે અસ્વીકાર કર્યો, ના પાડી દીધી. અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, અને કહે છે કે ટ્રેનમાં પણ હું મારું કામ છે એ સારી રીતે કરી શકું છું, તો વિમાનમાં બેસવું એ યોગ્ય નથી, એટલે હું તો આગગાડીમાં જ આવીશ. એવો નિશ્ચય કર્યો, એવો નિર્ણય કર્યો કે હું તો ટ્રેનમાં જ આવીશ. આવો તેમણે નિર્ણય કરેલો. ગરમી અસહ્ય હતી, અસહ્ય એટલે કે સહન ન થાય તેવી ગરમી ખૂબ જ હતી. 24 કલાકનો રસ્તો હતો. વળી સ્ટેશને આ પરમપિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી. પરમપિતા એટલે અહીં મહાત્મા ગાંધી, મેદની એટલે કે ભીડ. કે સ્ટેશને મહાત્મા ગાંધીને જોવા માટે, મળવા માટે હજારોની ભીડ જામતી હતી. છતાં કંઈ પણ તકલીફની એમની ક્યાં ખેવના હતી. ખેવના એટલે કાળજી, સંભાળ. એમણે મને બોલાવીને કહ્યું, અહીં મનુબહેન લખે છે એટલે કહે છે કે એમને તો આવી કોઈ પણ પ્રકારની કાળજી, એની ક્યાં તકલીફ ન પડે એવી ક્યાં કાળજી હતી, એટલા માટે એને મને બોલાવીને કહ્યું, જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો, એટલે કે લોકસેવાના કાર્યમાં તું એકલી જ મારી સાથે છો, એટલે દિલ્હીમાં હું પહેલવેલો જાઉં છું. મેં નો આખલી જતાં તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું, અને સાથીઓને છૂટા કર્યા. પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી. તું સાથે જ રહી એટલે જેમ નો આખલીમાં બધાને છોડીને આવ્યો, તેમજ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ, હુન્નર વગેરે છે તે અને મૃદુલાબહેન રહેશે. અહીં મનુબહેન કહે છે કે ગાંધીજીએ, બાપુએ મને બોલાવીને કહેલું કે આ યજ્ઞમાં તું જ એકલી મારી સાથે છે અને દિલ્હીમાં પહેલવેલો જાઉં છું. મેં નિશ્ચય કર્યો હતો કે ત્યાંથી સાથીઓને છૂટા કરવા નો આખલીમાં જતાં નિર્ણય કરેલો. પણ મનુબહેનને કહે છે કે મેં તને મારી સાથે આવવા માટે, ભાગીદાર બનવા માટે રજા આપી, તો તું સાથે જ રહી એટલે જેમ નો આખલીમાં બધાને છોડીને આવ્યો, તેમજ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ, હુન્નર વગેરે છે તે અને મૃદુલાબહેન રહેશે. મૃદુલાબહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે. પણ તને છોડીને કેમ જવાય, એ તું પણ નહીં છે, એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું. ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાના ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો. પણ જોજે, આમાં તારી ખૂબ કસોટી છે, હું કે આમાં તારી પરીક્ષા છે. મનુબહેનને ગાંધીજી એ બોલાવ્યા અને તેને સમજાવે છે કે તને એકને જ ભાગીદાર માટે રજા આપેલી છે, તો ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો, અને આમાં પણ તારી કસોટી થશે, પરીક્ષા થશે, તું કઈ રીતે સંભાળીશ. ત્યાર પછી પેજ નંબર 20. મેં સામાન તો ઓછામાં ઓછો લીધો. મનુબહેન આગળ કહે છે કે સામાન તો ઓછામાં ઓછો લીધો, પણ સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મળે. વળી ફંડ પણ મારે ગણવું પડશે. ફંડ એટલે કે વિકાસ અર્થે ઉઘરાવેલો ફાળો, એ પણ મારે ગણવો છે. એ બધો જ અવાજ આવશે. આમ વિચારીને મેં 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું.
આગળ મનુબહેન કહે છે કે મને જે રીતે બાપુજીએ કહેલું એ રીતે સામાન તો મેં ઓછામાં ઓછો લીધો, પરંતુ શું હતું કે સ્ટેશને સ્ટેશને બાપુજીના દર્શન કરવા માટે એટલી બધી ભીડ જામેલી હતી કે ગાંધીજીને જરા પણ આરામ મળશે નહીં. અને વળી આગળ કહે છે કે આપ જે ફંડ છે, આપ જે ફાળો છે એ પણ મારે ગણવાનો હતો. એટલે આવો બધો અવાજ થાય આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો કે એકમાં બધો સામાન રહેશે અને બીજા ડબ્બામાં ગાંધીજી એટલે કે પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રહેશે. પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગ્યે ઉપડે. બાપુજી અને હું 9:25 વાગ્યે સ્ટેશને આવ્યા. 9:30 ટાઈમ છે અને એ 9:25 ત્યાં સ્ટેશને પહોંચી જાય છે. લોકોની ભીડ અસહ્ય હતી, ઘણી બધી ભીડ હતી, પણ અમે ચડી ગયા. ખૂબ ભીડ હતી છતાં કહે છે કે અમે ટ્રેનમાં ચડી ગયા. બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા, એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યો, ફાળો ઉઘરાવી નાખ્યો. 9:30 વાગ્યે ટ્રેન ચાલી. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. અહીં કહે છે કે પટણાથી દિલ્હી જતી ટ્રેનનો સમય કેટલા વાગ્યાનો, 9:30 વાગ્યે ઉપડે, પણ ગાંધીજી અને મનુબહેન 9:25 વાગ્યે ત્યાં પહોંચી ગયા. અને લોકોની ઘણી બધી ભીડ હતી છતાં તેઓ ટ્રેનમાં તો ચડી ગયા. અને ગાંધીજી છે, બાપુજી છે, એક એક મિનિટનો સદુપયોગ કરતા, એટલે તો 5 જ મિનિટમાં તેને ફાળો ઉઘરાવી નાખ્યો. 9:30 વાગ્યે ટ્રેન ચાલી. અને ગરમીના દિવસોમાં ગાંધીજી જે છે એ બપોરનું ભોજન 10 વાગ્યે કરી લેતા. હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ. થોડી વારે પૂજ્ય બાપુજીવાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા એટલે તેઓ લખતા હતા. મને પૂછ્યું ક્યાં હતી, મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી. તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મને પણ જરાક ભાન આવી ગયું. ભાન આવી જવું રૂઢિપ્રયોગ છે, એટલે કે સમજ આવી ગઈ કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો. જ્યારે ગાંધીજીએ મનુબહેનને પૂછે છે કે તું ક્યાં હતી, ત્યારે કહે છે કે હું તો ભોજનની તૈયારી કરતી હતી, ખાવાનું તૈયાર કરવા ગઈ હતી. ત્યારે બાપુજીવાળા ખાનામાં તેઓ જાય છે ત્યારે કહે છે કે બારીની બહાર જો, બારીની બહાર નજર નાખ. જોયું તો બારીની બહાર શું હતું કે લોકો છે એ લટકતા હતા. અને મનુબહેનને મીઠો ઠપકો મળ્યો. આ બીજા ખાનાનું તે કહ્યું હતું, મનુબહેનને બાપુજી કહે છે કે આ બીજા ખાનાનું તે કહ્યું હતું. મેં કહ્યું હા બાપુજી. મનુબહેન તેમને જવાબ આપે છે કે હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપને તકલીફ પડશે એમ જાણીને મેં બીજા ખાનામાં કર્યું. ગાંધીજી જ્યારે મનુબહેનને પ્રશ્ન પૂછે છે ત્યારે કહે છે કે હા, મેં બીજા ખાનાનું કહ્યું હતું. શા માટે? તો કે અહીં કામકાજ કરું, દૂધ ગરમ કરું, વાસણ સાફ કરું તો તમને તકલીફ પડે, એટલા માટે મેં બીજા ખાનાનું કર્યું. ત્યાર પછી પેજ નંબર 21 પર કેવો લૂલો બચાવ છે. લૂલો એટલે પાંગડો. આંધળો પ્રેમ તે આનું નામ. તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવેલ. એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનો ખર્ચ થઈ પડે, એ મને કેમ પોસાય, એટલે કે પરવડે. હું તો લોભ્યો રહ્યો, તે આજે તો વધારાનું ખાનું માગ્યું, પણ સલૂન માગ્યું હોત તો તે પણ મળત. સલૂન એટલે કે ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો, એ તે માગ્યું હોત તો એ પણ મળી જાત, પણ તે તને સોભત
એટલે તે બીજું ખાનું લીધું. તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે, પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી. એ તારે સમજવું જોઈએ અને સમજી હો તો હું તને કહી રહ્યો છે તે ન પડવા જોઈએ. હવે એનું પ્રાયશ્ચિત એ છે કે તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે. મનુબહેનને કહે છે કે આ તું પાંગડો બચાવ કરે છે, આંધળો પ્રેમ ત્યાંનું નામ, કે તને મારી ચિંતા છે, મારા તરફ તને લાગણી છે, એટલા માટે તે આવું કર્યું. તને ખબર છે કે એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું પણ મને કહેવામાં આવેલું, મને તકલીફ ન પડે એટલા માટે, પણ મેં એ પણ ના પાડી કારણ કે એની પાછળ કેટલી બધી ગાડીઓ રોકાય, કેટલા હજારનો ખર્ચ થાય અને આવું મને થોડુંક પરવડે, ને એમાં પણ હું તો લોભ્યો, તને ખબર હોવી જોઈએ. પણ આ બધું તે મારા અત્યંત પ્રેમને વશ થઈને કર્યું છે. હવે જો તારે પ્રાયશ્ચિત કરવું હોય તો બધો સામાન છે એ તું અહીં લેતી આવ, આ ડબ્બામાં લેતી આવ, અને હવે જે આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવી લાવજો. ત્યાર પછી હું તો થરથર કાંપતી હતી. આપણે ત્યાંથી અભ્યાસ હવે ભાગ બેમાં કરીશું, તો આટલું આપણે રાખીએ. ભાગ એક સુધી આપણે અહીં અભ્યાસ કર્યો, હવે ભાગ બેથી આપણે હું તો થરથર કાંપતી પેજ નંબર 21થી આપણે તેનું અભ્યાસ કરીશું ભાગ બેમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાગ એક પૂરો કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.